મિત્રો, આજે પ્રારંભથી જ બધી પારિવારિક વાતો અને આપણા ભવિષ્યને લગતી વાતો થઈ રહી છે. આજનો યુગ 21મી સદીનો યુગ કહેવાય. ઘણા બધા ભક્તો અમને એવા મળેલા હોય, ઘણા 21મી સદીને બહુ હાઇજીનિક માનવાવાળા લોકો સાથે રહ્યા છીએ. ઘણાનું માનવું એવું હોય કે ભગવાન સ્વામિનારાયણે જ્યારે આથી 200 વર્ષ પહેલા શિક્ષાપત્રી લખી ત્યારે યુગ અલગ હતો. બધા એને એક જ 10x15 કે 20x20ના ઓરડામાં રહેવાનું, ત્યાં નાનું રસોડું, ત્યાં જ ઓસરી. તો એ અવસ્થામાં ઘણા ધર્મો ન સચવા એટલા માટે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 2 શ્લોક 173 અને 174માં સ્ત્રી માટે રજોદર્શનની રજસ્વલાપણાની વાત કરી. પણ હવે તો બહુ હાઇજેનિક યુગ આવી ગયો એટલા માટે આની કાંઈ બહુ જાત જીત જરૂર નથી. આવો માનવાવાળો વર્ગ બહુ મોટો છે, પણ જે માનવાવાળો વર્ગ છે એનું કોઈ ન વાંચન હોય, ન ચિંતન હોય, ન કોઈ રિસર્ચ હોય. મારે પસંદ નથી એટલે મારે ધર્મમાં જવું નથી, 3 દિવસ દૂર રહેવું. ઘણા લોકો એવું પણ માનતા હોય કે એનાથી આપણે સ્ત્રીઓ સાથે અન્યાય કરીએ છીએ, પણ એવું નથી મિત્રો. આના વિશે આપણા કરતા યુરોપીય દેશો ઘણા બધા આગળ વધી ગયા છે. જો એક વખત ભારતીય સંસ્કૃતિની બોલબાલા અને પારંપરિક રીતે અનુકરણીય રહેતી હતી, પણ જ્યારથી પાશ્ચાત્ય સંસ્કૃતિનો વેગ લાગ્યો ત્યારથી માણસને બાજરાના રોટલા પસંદ ઓછા આવ્યા અને પિઝા તરફ વળ્યા, અને આજે અમેરિકા બાજરા તરફ જઈ રહ્યું છે ત્યારે આપણે પિઝા પાછળ દોટ મૂકીએ છીએ. જે વસ્તુ માણસ અપનાવીને પછી દુઃખી થયો હોય એ વસ્તુને આપણે હવે અપનાવવા લાગ્યા છીએ. ફેંકી દીધેલા પદાર્થોને આપણે પાછા સ્વીકારવા લાગ્યા છીએ. દેશની સરસ બધી ઉપજાઓ અને મરુભૂમિઓ જ્યારે અનંત ગણું ધાન્ય ઉત્પાદન કરતી હતી, એ ભૂમિઓને જ્યારે યુરિયા અને ડીએપીનો સંગ થયો અને ભૂમિઓ નફરત થવા લાગી, પૃથ્વી અને પાક વચ્ચેનું મેળ ઉતરવા લાગ્યો, ત્યારે આપણને ખબર પડી કે આપણા ઘરના આંગણામાં ગાય બાંધેલી છે. એ ફળદ્રુપ જમીન બનાવનાર, અનેક ખાતરોનું ઉત્પાદન કરનાર એક મોટું યંત્ર છે. જે પાશ્ચાત્ય દેશમાંથી આવે તેને આપણે આવકારતા ને માનતા ને જાણતા થયા. આજે પાશ્ચાત્ય દેશો આપણા વેદો ઉપર, આપણી ભારતીય સંસ્કૃતિના ઋષિઓએ કરેલા રિસર્ચો ઉપર, સ્મૃતિઓ ઉપર સંશોધનો કરીને એ પ્રમાણે જીવનો જીવવાનો પ્રયત્ન કરે છે. ત્યારે ભક્તો આપણે એના અનુકરણીય, એના ફેંકી દીધેલા પદાર્થો તરફ જઈએ છીએ.